રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના લોકો માટલા બનાવીને રોજગાર મેળવી રહ્યા છે તો અહીં મહિલા કારીગરો દ્વારા માટલા ઉપર ડિઝાઇન પણ બનાવવામાં આવે છે જેથી મહિલાઓને પણ રોજગારી મળી રહે ત્યારે આ અંગે માટલા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ગરમીની સિઝનમાં ફ્રીઝનું પાણીને બદલે લોકો માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખે છે જેને લીધે ઉનાળામાં માટલાની માંગ વધી રહી છે દેશી લાલ તેમજ કાળી માટીના માટલાની માંગમાં દેશભરમાં વધારો થયો હોવાનું થાનના માટલા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું અને હું આ માટલાની કલા કરું છું કાયમ અમને આઈ ને અમને અમારી કામગીરી મળી જાય છે કાયમના અલગ અલગ ડિઝાઇન ને એસી નંગ કરી એક માટલા આ દસ રૂપિયા મજૂરી મળે માટલે એક માટલે લગભગ મને આઠ થી નવ રૂપિયા મળે છે અને કામ બરોબર મળી રહ્યા છે અને માટલા અત્યારે ઉનાળાની સિઝનમાં બહુ ચાલે છે એટલે હાઈલે રાખે એમને રોજગારી મળતી રહે છે અને બહુ સારું ઠંડુ પાણી પીવાથી માટલાના અમુક ફાયદા છે બહુ સારા હું છું નિલેશ પ્રજાપતિ પ્યોર માટીમાંથી આ જે વસ્તુ બનાવવામાં આવે છે માટલા આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેનો દિવસે ને દિવસે ગુજરાતમાં તો નહીં પણ પૂરા ભારતમાં એનો વ્યાપ વધતો જાય છે આશરે દોઢસોથી બસો જેટલી ફેક્ટરી થાનગઢ શહેરમાં કાર્યરત છે અને એ ફેક્ટરીમાં લગભગ પર ડે હજારો માણસોને આ કામ મળે છે અને એના થકી એના ચૂલા સળગતા રહે છે